दौरान पांचवा पार्ट नंबर बे सॉरी त्रण मेहनत नो रोटलो भणीशु। एना लेखक है पन्नालाल पटेल। पन्नालाल पटेले आ एक बौद्ध कथा लखेली है। बौद्ध कथा में मेहनत नो रोटलो एटले के श्रम परिश्रम करीने जे रोटलो मेळवे छे पैसा कमाए छे ए पैसा ए साचो रोटलो कहेवाय छे। जे मेहनत नहीं करता परिश्रम नहीं करता अने रोटलो कमाए छे ए साचो रोटलो कहेवातो नथी। एटले एक बौद्ध कथा छे के श्रम करे श्रम अने स्वाश्रय अने प्रामाणिकतानो जे महिमा छे बतायो छे के एक मोची भगत छे। मोची भगत ए पोतानो मेहनत नो रोटलो कमाय छे। पोताय पोते चप्पल सीवे छे चप्पल साटे छे अने ए पोते मेहनत थी रोटलो कमाय छे अने पोतानो पेट भरे छे। એટલે કહે છે કે એને મોચી ભગતને મફતનો કોઈ રોટલો મફતનો કોઈ વસ્તુ એને પસંદ નથી। મોચી ભગત દ્વારા જે શ્રમ અને સ્વાશ્રયની વાત કરવામાં આવી છે કહે છે કે મોચી ભગત જે છે એ પોતે એક પ્રમાણિકતા શ્રમથી મહેનતથી પોતાની જાત મહેનતથી પોતે કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। અહીંયા એક જોઈએ આપણે કે કાશી નગરીમાં એક મોચી રહેતો એ બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે। પગરખા એટલે પગનું રક્ષણ કરનાર અને જોડા ચપ્પલ। અહીંયા સુંદર લખેલો છે કે પગરખા એટલે પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા તો જોડા। મોચીએ કહ્યું મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ। અહીંયા કાશી નગરીમાં એક મોચી રહેતો એ ખૂબ જ પ્રામાણિક એટલે કે ખૂબ જ સચ્ચાઈ સચ્ચો માણસ હતો અને સંતોષી પણ હતો કે એને જેટલું મળે એટલામાં એ સંતોષ વેઠી લેતો હતો। એક વખત ત્યાં સાધુ આવે છે। સાધુ આવે અને મોચીને પૂછે છે કે મોચી ભગત મારા પગરખાનું શું એટલે કે મારા ચપ્પલનું અથવા તો મારા જોડાનું શું કિંમત છે। મોચીએ કહ્યું મારી પાસે સિવેલા તૈયાર નથી મારા। મોચી પાસે એ સાધુ મહારાજના ચપ્પલ સિવેલા તૈયાર હતા નહીં એટલે એમને કીધું કે મારી પાસે અત્યારે સિવેલા તૈયાર નથી। સાધુ કહે સીવી દો તો શું લો। સાધુએ પૂછ્યું કે તમે સીવી દો ચપ્પલ મારા તમે સીવી દો તો એના શું પૈસા લેશો। મોચીએ કહ્યું 1.5 રૂપિયા। સાધુને નવાઈ લાગી બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા। ઘટાડીને એટલે કે ઓછા કર્યા પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કર્યો। મૂળમાં જ એટલે શરૂઆતમાં પહેલેથી જ એને એટલા ઓછા પૈસા કહીને જ કીધું હતું। બીજા બધાએ તો 2 રૂપિયા કીધા હતા અને પછી 2 રૂપિયામાંથી ઘટાડીને કેટલા સુધી પહોંચાડ્યા 1.5 રૂપિયા સુધી અને આને તો પહેલેથી જ 1.5 રૂપિયો કહી દીધો હતો। સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા। સાધુને તો આગળ જે મોચી હતા એને કીધું હતું 2 રૂપિયા અને પછી એ લોકોએ ઘટાડીને 1.5 રૂપિયો કરી દીધો હતો પણ સાધુએ આને પણ પૂછ્યું કે તમે 1.5 તો કહેવાના કીધા પણ આનાથી કેટલા ઘટાડીને તમે લેશો। મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો એ તેણે કહ્યું જે કહેવાના એ લેવાના આપણી ઈચ્છા હોય તો બનાવો। મોચીએ સાધુની સામે જોઈ અને હસ્યો એને કીધું કે જે હું કહું છું એ જ મારે લેવાના છે એનાથી કોઈ ઘટાડવાના નથી અને જો તમારી ઈચ્છા હોય તો હું બનાવી આપું। સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો। મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે। સાધુએ તો પગરખા બનાવવાનું આપી દીધું કે તું બનાવી લેજે અને હું ક્યારે લઈ જાઉં। મોચીએ કીધું કે પરમ દિવસે આ સમયે આવજો। સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય ઢીલ એટલે વિલંબ ન થાય। મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે। મોચી કહે છે કે તમે જાઓ કે ન જાઓ
જ્યારે મોચી ભગતે કીધું કે તમે પરમ દિવસે લઈ જજો, તો હજુ પણ સાધુને તેના ઉપર વિશ્વાસ ન હતો કે પરમ દિવસે મારા ચપ્પલ બનાવી દેશે. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? સાધુને વિશ્વાસ ન હતો એટલે મોચી ભગત ફરીથી બીજા દિવસે મોચી ભગતને ત્યાં સાધુ બીજા દિવસે ત્યાં ગયા અને મોચી ભગતને પૂછ્યું કે આપણું કામ ક્યાં સુધી આવવું છે? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં છું. બેફિકર એટલે નિશ્ચિત, બેફિકર એટલે નિશ્ચિત, વાયદો એટલે મુદત, અવધિ. મોચીએ કહ્યું કે તમે નિશ્ચિત રહો મહારાજ, હું મારો વાયદો નહીં ભૂલું. છતાંય સાધુને શાંતિ ન મળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. સાધુને તો પણ શાંતિ નહોતી અને પછી ફરીથી ત્રીજા દિવસે સવારમાં ફરીથી સાધુ ત્યાં ગયા અને કીધું કે જરા મોચીને ત્યાં આંટો મારી આવો. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી, કિંમત કરી એટલે કે એની એને સાધુને એક એક કિંમત કરી કે આ સાધુ કેવો છે. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ વારક તો આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે, એમ જ તમે માનો છો? નાહક શું કામ ધક્કા ખાવ છો? નાહક એટલે અમસ્તા, કારણ વગરના. નાહક એટલે અમસ્તા, કારણ વગરના. સાંજે આવજો છો. મોચીએ સાધુને કહી દીધું કે તમે માણસ ઓળખતા આવડતું નથી, પારખતા એટલે ઓળખતા, કે માણસ ઓળખતા તમને આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે, તો તમે એમ જ માનો છો ને એમ કે તમે આખી દુનિયા જૂઠું બોલે છે અને તમે જ એક સાચા વ્યક્તિ છો એવું જ તમે માનો છો, અને કારણ વગરના શું કરવા ધક્કા ખાવ છો? સાંજે આવજો જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યો ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચું કહો છે, ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાંજના સમયે ફરીથી સાધુ આવ્યા અને ત્યારે ચંપલ એમના જે પગરખા હતા એ તૈયાર હતા એટલે સાધુને થઈ ગયું કે આ મોચી ભગત છે એ સાચો છે, એ પ્રમાણિક છે અને ક્યારેય જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પૈસા મોચી પાસે છૂટા પૈસા ન હતા તો પૈસા લઈને ઊભો થયો. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા અને મોચી ભગતે તેને 1.5 રૂપિયો જ કીધો હતો અને બાકીના પૈસા એને પાછા આપવાના હતા એટલે એની પાસે છૂટા પૈસા હતા નહીં એટલે એ પૈસા લઈને એ ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેથી દુકાનેથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. સાધુએ એને 2 રૂપિયા આપ્યા એટલે એને બીજા બાકીના જે પૈસા હતા એ પૈસા એ પાછા આપવા માટે ઊભો થયો. એને સાધુને કીધું કે તમે જરા અહીંયા ઊભા રહો, હું સામેની દુકાનમાંથી પરચુરણ લઈ આવું અને તમને બીજા પૈસા પાછા આપી દઉં. પણ સાધુ મહારાજે કીધું કે રહેવા દો ભગત, આટલા પૈસાની મારા તરફથી તમાકુ પીજો, તમાકુ લઈ લેજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ, તો આપણા તરફથી પગરખા સીવા માટેની દોરી લાવો. મોચીએ કીધું કે હું તમાકુ નથી પીતો એટલે સાધુએ કીધું કે તો મારા તરફથી આ પગરખા સીવા માટેની દોરી લઈ આવો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ગમે. હરામનો એટલે કે મહેનત વગરનો મળેલો પૈસો. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ ખુશ થયા. તેમણે હળવે રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. મહારાજને એને કહી દીધું કે મને હરામનો પૈસો નથી ખપતો એટલે કે મને હરામનો ખપતો નથી પસંદ, મહેનત વગરનો મળેલો જે પૈસો છે એ મને ગમતો નથી. એટલે મોચી સામેની દુકાનમાંથી પરચુરણ લઈ આવ્યો અને તેને સાધુ મહારાજને આપી દીધા અને મોચીની જે સાચી ભાવના જોઈ
કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસ મણી ઘસી દીધા. કહ્યું, ભગત, મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. પારસ મણી એને કાઢ્યો અને પછી કોઈ આજુબાજુ જુએ નહીં એ રીતે બધા જે મોચીના ઓજારો હતા એ બધા ઓજારો પર પારસ મણી ઘસી દીધો એટલે બધા ઓજારો કેવા થઈ ગયા? સોના જેવા. સોના જેવા થઈ ગયા એટલે પાર પછી મોચીને કીધું કે તમે પૈસા લેતી વખતે સાધુએ પાછા જે પૈસા આપ્યા હતા એ સાધુએ પૈસા લેતી વખતે કીધું કે ભગત મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મોટી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો ગયો. એક મોટી સિક્કા એક મોટી ચણા આપે એક મોટી ચણામાં તો કંઈ થાય નહીં એટલે એમને મોચી ભગતે ખિસ્સામાંથી એક સિક્કો આપી અને કીધું કે એક મોટી ચણામાં કશું થશે નહીં અને પછી એ દુકાન તરફ ચાલતો ગયો. એક મોટી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગે પગ ઉપાડ્યો. સાધુએ તો શું કીધું કે મારી પાસે એક મોટી ચણા તો છે જ, પણ એ સાધુ મોચી ભગતની પરીક્ષા કરતા હતા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચી ફરીથી પાછો જે દુકાનમાં આવ્યો અને દુકાનમાં આવીને જોયું તો બધા ઓજારો બધા એના જે સાધનો હતા ચપ્પલ સીવવા માટેના એ બધા ચપ્પલ સીવવાના સાધનો કેવા થઈ ગયા હતા? સોનાના. એટલે એને ખબર જ પડી ગઈ કે આ બધું કામ કોનું છે? સાધુનું છે. મોચીનો જીવ પડી ગયો. એનો જીવ પડી ગયો કે આ બધું સોનાનું થઈ ગયું તો હવે હું મારું કામ કેવી રીતે કરીશ? તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. સોનાના ઓજારોથી કામ થઈ શકે નહીં એટલે એને જીવ પાડ્યો. એનો જીવ પડી ગયો કે હું આ સોનાના ઓજારોથી કઈ રીતે કામ કરી શકીશ? એટલે એને બધા ઓજારો ઘરના એક ખૂણામાં નાખી દીધા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. એના જે જૂના ઓજારો ઘસાઈ ગયેલા ઓજારો જેને ઘરમાં ઉપર મૂકેલા હતા એ પાછા ઉતાર્યા અને ફરીથી પાછો કામે વળગી ગયો. મનોમન એમ પણ કહેતા કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. એને મનોમન તો એમ થતું હતું કે જે સાધુ ખરેખર મારું સુખ ઈચ્છતા હતા કે મને ગમે એમ કરીને મને સુખી જોવા માંગતા હતા. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શકે એવી રીતની એની પરિસ્થિતિ ન હતી. એટલે એ 12 મહિના સુધી એને મજૂરી કરી જે જૂના ઘસાયેલા એના ઓજારો હતા સાધનો હતા એ સાધનોથી એને 12 મહિના સુધી એને મજૂરી કરી ચપ્પલો સીવ્યા અને પછી એ કમાણીથી એ નવા ઓજારો નવા સાધનો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણ તો નીચી નજરે શીખતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? એક વખતે ભજન ગાતો ગાતો નીચે કામ કરતો હતો, ચપ્પલ સીવતો એક એ ત્યાં બેઠો હતો અને ત્યાં એક કાને અવાજ સંભળાયો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલો સાધુ હતો. તેણે સાધુને કહ્યું, ઓછાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? જેવા જ સાધુ મહારાજને જોયા એવો જ મોચી ભગત બોલી ઉઠ્યો કે તમે મારા ઓછાર બગાડી ગયા હતા એ જ તમે સાધુ મહારાજ છો ને? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતે ઓળખત જ મોચી ભગત પગે પડશે, માનપાન આપશે અને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસનો પોતાને ઠપકો આપતા હતો. સાધુ મહારાજને તો એમ થઈ ગયું કે મેં એના સોનાના બધા ઓજારો બનાવી દીધા એટલે હું ફરીથી જઈશ તો એ મારો ઉપકાર માનશે, મને માનપાન આપશે, મારો આભાર માનશે, પણ એવું કંઈ બન્યું નહીં. ઉપર એને ઠપકો આપવા માંડ્યા. આ વિચારો સોનાને પીતા
ઓછી ભગત તમને કશી ગમ નથી ગમ એટલે સમજ સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો આ કાચી દુકાને પાકી કરો કામ કરનાર માણસ રાખો બેઠા બેઠા ખાઓ ને ઘેર ઉડાડો ઓછી ભગત ને સાધુએ શિખામણ આપી કે તમે આ બધું કરો છો એના કરતાં તમે એ સોનું વેચી કાઢો અને પૈસા બનાવો અને મજા કરો આજે કાચી તમારી દુકાન છે એ કાચી દુકાનને પાકી બનાવી દો અને તમારો એક માણસ રાખી દો અને તમે બેઠા બેઠા એ માણસને કામ સોંપ્યા કરો અને તમે બેઠા બેઠા આરામ કરો અને તમે કમાયા કરો મોજીએ પૂછ્યું ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ નવાઈ ભરી આંખે સાધુ તો મોજી ભગત સામે તાકી જ રહ્યા મોજીએ કહ્યું સાધુ મહારાજ ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં કામ કરવા આપ્યા છે મોજીએ સાધુ મહારાજને કીધું કે આ હાથ પગ આપ્યા છે પણ એ બેઠા બેઠા ખાવા માટે નહીં પણ એને હાથ પગ ચલાવી અને એ કામ કરવા માટે આપ્યા છે અને એ કામ કરી મહેનત કરી અને પૈસા કમાવા માટે હાથ પગ આપ્યા છે આ સાંભળી સાધુ બોલે મોજી ભગત સાચી વાત છે ભગવાને કામ કરવા જ આ હાથ પગ આપ્યા છે હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ મોજી ભગતની વાત સાંભળી અને સાધુ બોલ્યા કે તમારી વાત સાચી છે મહારાજ મોજી ભગત ભગવાને આપણને જે હાથ પગ આપ્યા છે એ કામ કરવા માટે જ આપ્યા છે એટલે હું હવેથી હાથેથી કમાઈ અને હું હાથે જ હવે કમાઈ અને ખાઈશ આવી રીતે હું ભિક્ષા માંગવા નહીં જોઉં અને તમારા જેવો જીવનનો આનંદ માણીશ સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા પોતાના કામે વળતા મોચી સાધુએ પૂછ્યું કે ઊંડા થઈ ગયા મોચી ભગતની એ વાત સાંભળીને સાધુ તો વિચારમાં પડી ગયા અને વિચારમાં પડીને જોયેલા મોચી ભગતે એને પૂછ્યું કે શું થયું મહારાજ તમે કેમ ઊંઘા થઈ ગયા સાધુએ કહ્યું હું ઊંઘો નથી થઈ ગયો વિચારમાં પડી ગયો છું સા વિચારમાં પડી ગયા છો મહારાજ મેં તમને કહ્યું એ ખોટું છે સાધુએ કીધું કે હું ઊંઘો નથી થઈ ગયો હું વિચારમાં પડી ગયો છું એટલે મોચી ભગતે પૂછ્યું કે તમે કયા વિચારમાં પડી ગયા છો મહારાજ મેં જે કીધું છે એ વાત ખોટી છે તમારી વાત નથી મારી વાત છે સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું તું પણ